અંબાજી ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યો. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની અરાવલી પર્વતની ગિરિમાળામાં આવેલ એક શક્તિપીઠ કે જે યાત્રાધામ અંબાજીના નામે ઓળખાય, આ યાત્રાધામ અંબાજીમાં આજરોજ ફરી એકવાર સમસ્ત બ્રાહ્મણ સમાજ મંડળ દ્વારા ક્રિકેટ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 8 ટીમો દ્વારા ક્રિકેટ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 4 ટીમ યાત્રાધામ અંબાજીની અને 1 ટીમ સાબરકાંઠા જિલ્લાના ખેડ બ્રહ્મા ગામની અને બીજી ટીમ પાલનપુર ગામની, તેમજ ત્રીજી ટીમ પાટણ ગામની અને ચોથી ટીમ મહારાષ્ટ્ર રાજ્યના પાલગઢ જિલ્લાની છે. આમ ટોટલ 8 ટીમો દ્વારા 2 દિવસ ક્રિકેટ પ્રતિયોગિતા રમવામાં આવશે. અને આ ક્રિકેટ પ્રતિયોગિતાના મુખ્ય અતિથિ સાબરકાંઠાના સાંસદ દીપભાઈ રાઠોડ સાહેબ અને અંબાજી સમસ્ત બ્રાહ્મણ સમાજ મંડળના દરેક કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અંબાજી શહેર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત પરશુરામ ક્રિકેટ પ્રતિયોગિતાનો આજથી અંબાજીમાં શુભારંભ થવા જઈ રહ્યો છે. આ 2 દિવસીય ટુર્નામેન્ટમાં નિયમ અનુસાર કુલ 8 ટીમો ભાગ લેશે, જેમાં 4 ટીમો અંબાજીની અને 4 ટીમો આઉટ ઓફ અંબાજીની હોય છે. આઉટ ઓફ અંબાજીની જે 4 ટીમો છે એ ખેડ બ્રહ્મા, પાટણ, પાલનપુર અને અંબાજીથી 800 કિલોમીટર દૂર મહારાષ્ટ્રના પાલગઢ જિલ્લાની ટીમ છે. આ ટુર્નામેન્ટનો શુભારંભ આજે સાબરકાંઠા ક્ષેત્રના સાંસદ શ્રી દીપસિંહજી રાઠોડના હસ્તે કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટ બહુ સફળ ગણાય છે. આ ટુર્નામેન્ટ યોજવાનો અમારો મુખ્ય હેતુ બ્રહ્મ એકતા અને બ્રાહ્મણની વચ્ચે આપસી પરિચય થાય એ જેવો છે. કિશન શર્મા, બીજી ન્યૂઝ, અંબાજી.